सुप्रभातम दोस्तों, हूँ छू डॉक्टर महेश दाफड़ा। मित्रों, एज्युकेशन टच नामनी आपणी आ घर आंगणानी यूट्यूब चेनलमां आप सौ मित्रोंनो हूँ हार्दिक स्वागत करूँ छू। मित्रों, एज्युकेशन टच नामनी आपणी आ घर आंगणानी यूट्यूब चेनलना माध्यमथी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भणी लईए એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું। મિત્રો, આજે આ ઉપક્રમનો 1085મો આ એપિસોડ જ્યારે મિત્રો આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું। દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ લઈ અને આપની સમક્ષ હું આવી રહ્યો છું, પ્રસ્તુત થઈ રહ્યો છું। દોસ્તો, દર રવિવારે આ જ ચેનલ ઉપરથી એટલે કે એજ્યુકેશન ટચ નામની આ જ ચેનલ ઉપરથી દર રવિવારે કરંટ અફેર્સ યાને કે તાજેતરની ઘટનાનો વિડીયો પણ પ્રસ્તુત કરવામાં આવે છે। દોસ્તો, આ તાજેતરની ઘટનાનો જે વિડીયો અહીંથી પ્રસ્તુત કરવામાં આવે છે, આ વિડીયો જે વિદ્યાર્થીઓ હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ યજ્ઞ કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। આપ પણ આ યજ્ઞ કાર્યના અવશ્ય સહભાગી બનશો। જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી દોસ્તો આ વિડીયો પહોંચાડજો અને આપ પણ આંગળી ચીંધાનું પુણ્ય પ્રાપ્ત કરશો। દોસ્તો, એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલના બંને ઉપક્રમ રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણીએ એ ઉપક્રમ, જ્યારે દર રવિવારે કરંટ અફેર્સ, દોસ્તો આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે। ચાલો દોસ્તો, આજનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં એક સરસ મજાનો સુવિચાર હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। દોસ્તો, આજનો સુવિચાર કંઈક આવો છે, કોઈની સાથે છેતરપિંડી કરવી એ પસંદગી છે, ભૂલ નથી। દોસ્તો, છેતરપિંડી એ આપણી પોતાની પસંદગી છે, એ ક્યારેય ભૂલથી થતું નથી। જ્યારે વફાદારી નિભાવવી એ આપણી જવાબદારી છે, એમાં પસંદગીને કોઈ સ્કોપ હોતો નથી। જવાબદારી, વફાદારી એ આપણી જવાબદારી છે। દોસ્તો, આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસની વાત કરીએ તો મિત્રો, અત્યારે આપણે ભણી રહ્યા છીએ એ અંગ્રેજી વ્યાકરણનું ખૂબ જ અગત્યનું આ ચેપ્ટર, જેને આપણે અંગ્રેજીમાં જીરણ તરીકે, ગુજરાતીમાં કૃદંત નામ તરીકે ઓળખીએ છીએ। જીરંડ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કૃદંત નામ તરીકે આપણે ઓળખીએ છીએ। દોસ્તો, કેટલાક ક્રિયાપદો પછી પણ જીરંડ વપરાય છે એની વાત આપણે ગઈકાલે કરી હતી। એવા ઘણા બધા ક્રિયાપદો છે કે જે ક્રિયાપદો પછી પણ જીરંડ એ વાપરી શકાય છે। આ યાદી આપણે ગઈકાલે થોડી બનાવી હતી, જેને આપણે ખાસ ક્રિયાપદો એવું નામ આપણે આપ્યું છે। આ ખાસ ક્રિયાપદો પછી જીરંડ વાપરી શકાય છે। આ ખાસ ક્રિયાપદોની યાદી થોડી ગઈકાલે થોડા ક્રિયાપદો જોયા હતા, આજે પણ આ યાદી થોડી આપણે વિસ્તારી છે। દોસ્તો, આ જે બધા ક્રિયાપદો છે, એક્સક્યુઝ, સજેસ્ટ, ટ્રાય, પોસ્ટપોન, રિસેન્ટ, ડિલે, એમેઝિન, ડિફર, ડ્રેડ, રિસ્ક, રિકલેક્ટ, ડિટેસ્ટ અને પાર્ડન, એક્સક્યુઝ, સજેસ્ટ, ટ્રાય, પોસ્ટપોન, રિસેન્ટ, ડિલે, એમેઝિંગ, ડિફેર, ડ્રેડ, રિસ્ક, રિકલેક્ટ, ડિટેસ્ટ, પાર્ડન। મિત્રો, ગઈકાલની યાદી
અને આજના આ ખાસ ક્રિયાપદોની યાદી એકવાર આપ જોઈ જશો, સાંભળશો અને આ ક્રિયાપદોને યાદ રાખશો, તો દોસ્તો આવા ખાસ ક્રિયાપદો પછી પણ જીરંડ વપરાય છે એ વસ્તુ તમે ખાસ યાદ રાખશો. તો પરીક્ષાની દ્રષ્ટિએ અને બીજા અંગ્રેજી વ્યવહારની દ્રષ્ટિએ આપ ક્યારેય પણ પાછા પડશો નહીં. દોસ્તો આ ક્રિયાપદો એકવાર સૌ જોઈ લેશું, લખી લેશું. મિત્રો ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલને દોસ્તો વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે, મને પણ એક જાતનું પ્રોત્સાહન મળી રહેશે. દોસ્તો આ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો એવી વિનંતી સાથે ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે, નવા વાક્યો સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય.